મતના મહાસંગ્રહમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ખબર. અમદાવાદના નારણપુરામાં ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા ઘોષિત થયા છે. નારણપુરા વોર્ડ નંબર 9માં વૃંદાબેન સુરતી બિનહરીફ થયા છે. મતદાન પહેલા અમદાવાદ ભાજપના એક ઉમેદવાર બિનહરીફ. મોટી ખબર, આ સૌથી મોટી ખબર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હજુ તો 21 તારીખે મતદાન થવાનું હતું, તે પહેલા જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મોટી ખબર, ચૂંટણી અધિકારીએ બિનહરીફ ઉમેદવાર વૃંદાબેન સુરતીને વિજેતા ઘોષિત કર્યા છે અને કાયદેસરનું જીતનું પ્રમાણપત્ર તેમને આપ્યું છે. કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા સીધી રીતે આ ભાજપની જીત થઈ છે. ચંદ્રિકાબેન રાવળ કોંગ્રેસના ઉમેદવાર હતા અને અહીંથી તેમણે ફોર્મ પાછું ખેંચી લેતા ગુજરાતની પહેલી એવી સીટ કે જ્યાં ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. અર્પણ કાયદાવાલા અમારી સાથે ફૂલલાઈન પર જોડાઈ ગયા છે. અર્પણ, સૌથી મોટી ખબર અને આ સૌથી આશ્ચર્યજનક એટલા માટે કહી શકાય કે હજુ તો મતદાન થાય, મત ગણતરી થાય તે પહેલા જ આ સીટ પરથી વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. દીક્ષિતા, ખરેખર આ ખૂબ જ મોટી વાત કહી શકાય, કારણ કે હજી તો 21 ફેબ્રુઆરીએ મતદાન થાય અને અમદાવાદ શહેરના હજી તો કેટલા વિસ્તારો કેટલાય વોર્ડમાં બંને રાજકીય પક્ષોના જે મધ્યસ્થ કાર્યાલય જેને કહેવાય છે તે પણ હજી તો ખોલ્યા નથી. તેવામાં ભાજપે પોતાનું ખાતું ખોલી દીધું છે અમદાવાદ શહેરમાં. બીજી તરફ કોંગ્રેસ માટે મોટો ફટકો એટલા માટે કહી શકાય કે અગાઉ ઠક્કરબાપા નગર અને સરદારનગર વોર્ડમાં તેમના બંને ઉમેદવારોના ફોર્મ રદ થઈ ચૂક્યા છે અને આજે નારણપુરા વોર્ડના જે કોંગ્રેસના ઉમેદવાર હતા ચંદ્રિકાબેન રાવળ, બક્ષીપંચ બેઠક ઉપર તે પોતાના ઉમેદવાર હતા, તેમને પોતાનું જે ફોર્મ છે તે પરત ખેંચી લીધું છે. એટલે ભાજપના જે ઉમેદવાર છે વૃંદાબેન સુરતી, તે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવે છે. એટલા માટે કે ગઈકાલે જે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર હતા તેમનું ફોર્મ રદ થઈ ચૂક્યું છે. એટલે હવે આ રિઝર્વ બેઠક ઉપર તેમની સામે કોઈ જ ઉમેદવાર ન રહેતા હાલ ચૂંટણી અધિકારીએ પણ તેમને અમદાવાદ શહેરના નારણપુરા વોર્ડના વિજેતા ઉમેદવાર તરીકેનું પ્રમાણપત્ર આપી દીધું છે. એક્સક્લુઝિવ જે ફોટોગ્રાફ છે તે પણ આપણે ટીવી સ્ક્રીન ઉપર દર્શાવી રહ્યા છે. એટલે કહી શકાય કે શહેરમાં કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે અને ભાજપે પોતાનું ખાતું ખોલાવી દીધું છે. હવે જોવાનું એ રહે છે કે 21 ફેબ્રુઆરી જ્યારે મતદાન યોજાય છે તે બાદના પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસ કઈ કઈ બેઠકો ઉપર વિજય મેળવે છે. બિલકુલ થી આભાર અર્પણ, સમગ્ર વિગત બદલ. તો અત્યાર સુધી એવી વાતો થઈ રહી હતી કે કોંગ્રેસનો જે આંતરિક ડખો છે તેનો સીધો લાભ ભાજપને થઈ રહ્યો છે, પરંતુ હવે તો આ જીવતું જાગતું ઉદાહરણ સીધી રીતે એક બેઠક ગુમાવી દીધી છે. અમદાવાદમાં પણ કોંગ્રેસના 3 ઉમેદવાર ખડી પડ્યા છે. મતના મહાસંગ્રહમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ખબર. નારણપુરામાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે, તેમણે જીતનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે. પહેલા જ ભાજપની આ જીત થઈ છે. ચૂંટણી અધિકારીએ બિનહરીફ ઉમેદવારને વિજેતા ઘોષિત કર્યા છે અને તેનો આ ફોટો પણ આપ જોઈ શકો છો. અમદાવાદ બહેરમપુરામાં કોંગ્રેસ ઉમેદવારોનો સતત વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા. કોંગ્રેસના ઉમેદવારોએ મત માંગવા માટે આવવું નહીં, ઉમેદવારો સામે સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો કોંગ્રેસને જાકારો સતત આપવામાં આવી રહ્યો છે સ્થાનિકો તરફથી. આ પોસ્ટર યુદ્ધ, કોંગ્રેસ સામે નારાજગી, ઉમેદવારો વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને પોસ્ટરોમાં સીધી રીતે લખવામાં આવ્યું છે કોંગ્રેસના ઉમેદવારોએ મત માંગવા માટે આવવું નહીં. તો પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે અમદાવાદ બહેરમપુરામાં.